નાણાપદરમાં અનસુયા ગૌધામ દ્વારા મહાનુભાવો તથા સંસ્થાના કર્મચારીઓના પારિતોષિક આપી સન્માન કરાયા. સ્ટોરી બાય જિગ્નેશ પટેલ, મા ન્યૂઝ લાઈવ, માણાવદર, ગુજરાત. હું મેઘના શેઠ, અનસુયા ગૌધામની સંચાલક. છ મહિના પહેલાં ફક્ત અમે 2 ગીર ગાય સાથે ગૌશાળાનું સ્થાપના કરી હતી. આજે અમારી પાસે 40 ગીર નસલની અસલ ગાયો છે અને આજે અમારા ગૌધામમાં ભુવનેશ્વરી પીઠના આચાર્ય શ્રી ઘનશ્યામજી મહારાજ આવ્યા હતા અને તેમણે અમને આશીર્વચનો આપ્યા હતા અને તેમણે અમને ગાયો, ગીર ગાયો વિશે ઘણું બધું જ્ઞાન આપ્યું અને તેના દ્વારા એ અમને જાણવા મળ્યું કે જ્યારે પહેલું વિશ્વયુદ્ધ થયું હતું ત્યારે જે સૈનિકો ઘાયલ થતા હતા તે બધાને બ્રાઝિલમાં રાખવા માટે આવતા હતા સારવાર માટે, અને એ લોકો ખૂબ જ ફટાફટ સાજા થઈ જતા હતા. પછી એની પાછળ સંશોધન કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે તેઓને ગીર ગાયનું દૂધ આપવામાં આવતું હતું, અને એવું જાણવા મળ્યું કે ગીર ગાયના દૂધના કારણે જે કોઈ પણ પ્રકારની ઇન્જરી થઈ હોય તો બહુ જ ફટાફટ રિકવરી થાય છે. તે ઉપરાંત તેમણે એવું બહુ સરસ અમને લોકોને માહિતી આપી કે કોઈ પણ ગૌશાળા હોય, જો એને લાંબા સમય સુધી ટકાવી રાખવી હોય અને એને ચલાવવી હોય તો જે ગૌશાળા છે તેને સ્વાવલંબી બનાવવી ખૂબ જ જરૂરી છે. એટલે તેના પ્રોડક્ટનો જે પ્રોડક્ટ વેચીને જે એનો ખર્ચો હોય એના દ્વારા જ ગૌશાળા ચાલવી જોઈએ, એ મહત્વ આપી. પછી તે ઉપરાંત અમારી અમને આશીર્વાદ આપવા માટે અને પ્રોત્સાહન માટે ખાસ કલ્પનાબેન ગાંધી અમદાવાદથી અહીં પધાર્યા હતા અને તેના હાથે મેઘબિંદુ ઘીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તેણે અમને જણાવ્યું કે છેલ્લા 2 મહિનાથી હું રોજ સવારે નળના કોઠે રોજ 2 ચમચી ગીર ગાયનું ઘી છે એનું સેવન કરું છું અને એના દ્વારા મારા તબિયતમાં ખૂબ જ ફરક આવી ગયો છે. મારી સ્કિન સારી થઈ ગઈ છે, મારા વાળ સારા થઈ ગયા છે, સાથે સાથે કોન્સ્ટિપેશનનો જે પ્રોબ્લેમ હતો એ પણ ઓય ગયો છે અને જોઈન્ટ હતા એ પણ આખા ગ્રીસ થઈ ગયા છે. એના કારણે મારી જે તબિયત છે એ સંપૂર્ણપણે સારી થઈ ગઈ છે અને હું એવી આશા રાખું છું કે આવનારા સમયમાં આવા મહાન સંતો અને મહાત્માઓ અમારી ગૌશાળામાં આવતા રહે અને અમને પ્રોત્સાહન આપે.